Good morning, Jesse Krishna, Jai Sai Nath, Gancho, Pareo. मैं आपको नहीं देख सकता, आप मुझे नहीं देख सकते, लेकिन हमारा दिल का जो प्यार है ना, सबको देख सकता है. Attachment with student, like a wonder what was. मित्रों, याद रखो, कोई पर शिक्षक छे, पड़ोसी छे, कोई परदेशी छे, और आ बधा साथे આપણો સૌથી પહેલો સંબંધ માનવતા છે. આ જિંદગી જીવવાની એક ચાવી છે. જિંદગી જીવવાની એક ચાવી છે. હું અહીં ધાર્મિક કાર્યમાં નથી આવ્યો, પરંતુ મને ઘણી વાર એવું થાય છે કે વિદ્યાર્થીને મારે કંઈક શીખવું છે. બીજી વાત, આપણે મારા એક મોટિવેશન લેક્ચરમાં જોઈશું, પરંતુ આજે આપણે દાખલાઓ તરફ જવું છે. તો ચેપ્ટર એક, સ્ટાન્ડર્ડ 12th, એના આપણે દાખલા ઉપર કોન્સન્ટ્રેશન કરવાનું છે. યાદ રાખો મિત્રો, દાખલો આવડવો બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સેક્શન સીમાં દાખલા પૂછ્યા છે. સેક્શન સીનો દરેક પ્રશ્ન 3 માર્ક, એવા 6 દાખલા હોય તો 18 માર્ક આપણને સિક્યોર કરતા આવવાના છે. અને 18 માર્ક ને સિક્યોર કરવા માટે મારે શું કરવું જોઈએ? તો યાદ રાખો, 18 માર્ક ને સિક્યોર કરવા માટે સૌથી પહેલા મિત્રો આપણને સૂત્રો આવડવા જોઈએ, અને સૂત્રનું એપ્લિકેશન ક્યાં કઈ રીતે થાય ને એ આવડવું જોઈએ. સમજી ગયા? તો આપણે જુદા જુદા દાખલા ગણીશું. ક્યાંક સ્વાધ્યાયનો પણ આવી જશે, ક્યાં ઉદાહરણનો પણ આવી જશે, ક્રમમાં હોય પણ ખરો, ના પણ હોય. સૌથી પહેલા હું એવા દાખલા લઈશ જે તમને કન્સેપ્શન ક્લિયર થઈ જાય. મારો 13-14 વર્ષનો અનુભવ મને આ શીખવાડે છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક ટ્રીક પણ આપીશ. તો આપણે દાખલા તરફ આગળ વધીએ. ત્યારબાદ આજે એક નીટનો પણ વિદ્યુત શુદ્ધ અને લોલકને લઈને એક ટોપિક ચલાવીશ, અને નીટ ચલાવવાનો ખૂબ શોખ છે. હું ઘણીવાર આપણને રિક્વેસ્ટ કરું પણ છું કે ભાઈ આપ મિત્રો જેને નીટમાં જોડાવવું છે એ મને ફોન કરો, મેસેજ કરો, આપણે એવી કોઈક લિંકથી આખો નીટનો અભ્યાસ. પરંતુ ખબર નહીં આપ લોકો કે દિમાગ ને કુછ ઓર છે. એનીવે, ધેટ્સ માય સબ્જેક્ટ, મારો વિષય નથી. સૌથી પહેલા આપણે દાખલો ગણીશું. તો
દાખલામાં કયો છે હું લખીશ એક્સરસાઇઝ મને કમજોતા રહી તમે ચોપડી લઈને બેસો એટલે તમને રકમ મળી જાય હા તો સૌથી પહેલા હું સ્વાધ્યાયનો 15મો દાખલો લઈશ સ્વાધ્યાયનો 15મો દાખલો છે એવું કહે છે કે વિદ્યુત ક્ષેત્ર ઈ બરોબર 3×10³ આઈ કેરેટ ન્યુટન પ્રતિ કુલંબ વિચાર ઈ બરોબર 3×10³ આઈ કેરેટ ન્યુટન પ્રતિ કુલંબ હવે એના બે પોર્શન છે એનો પહેલો ભાગ એવું કહે છે કે વાયજે સમતલને સમાંતર જેનું સમતલ હોય તેવા 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ માંથી પસાર થતું લક્ષ અને એનું બી પોર્શન એવો છે કે આ સમતલ એક્સ સાથે 60નો કોણ બનાવે તો લક્ષ ખૂબ વિચારવા જેવું છે પેલા હું તમને એક વાત સમજાવી દઉં આ દાખલો કુલ 3 રીતે પૂછી શકાય કે તો અહીંની જગ્યાએ જે લઈએ અથવા કે લઈએ સમજો વાતને હવે વિચારવાનું શું છે ખબર છે કે પહેલું લોજિક એવું છે કે ફ્લક્સ ફાઈ બરોબર ઈ એ કોસ થીટા ફ્લક્સ ફાઈ બરોબર ઈ એ કોસ થીટા એનો મતલબ એવો થયો કે થીટા બરોબર 0 થાય તો જ ફ્લક્સ મહત્તમ અથવા તમારે આ સમતલ અને વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો આ સમતલ નું ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો જો 0 થાય ને તો જ તમે ફ્લક્સ મેળવો છો દાખલા ગો ખૂણે મિત્રો ભલે બે દાખલા ચાલી સારું હું આ બોર્ડ ઉપર સમજાવું ધ્યાન આપજો આ આઈ કેરેટ છે આપણે જાણીએ છીએ આઈ કેરેટ બરોબર એક્સ જે બરોબર વાય કે બરોબર ઝેડ હવે આ આઈ કેરેટ આ જે કેરેટ અને જે લંબોલો કે કેરેટ હોય ખ્યાલ આવે છે ફરી આ કયો કેરેટ આઈ આજે આગે હવે સમતલ કયું છે બોલો વાય ઝેડ છે તો સમતલ બોલો આ થશે વાય ઝેડ અને ક્ષેત્ર પણ સદિશ હંમેશા અને લંબ હોય બે ખ્યાલ આવે છે
આનું સિદ્ધ પર સદીશ એવો આજે સમજે. તમે વિચારો આનું સિદ્ધ પર સદીશ જે દિશામાં છે એ દિશામાં બોલો વિદ્યુત ક્ષેત્ર છે તો થીટા બની ગયા છે તો ફ્લક્સ માં. તો યાદ રાખો અહીં ઈ અને ઈ વચ્ચેનો ખૂણો થીટા બરોબર થીટો છે. તો મિત્રો ફ્લક્સ ફાઈ બરોબર ઈ એ cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 ઈ કેટલો 3 ગુણ્યા 10 ની 3 10 ગુણ્યા 10 ની માઇનસ 2 નો વર્ગ એટલે કે 10 સેન્ટીમીટર છે એટલે મીટરમાં કન્વર્ટ કરવો એટલે સ્ક્વેર કરવો પડે. ખ્યાલ આવી ગયો. તો આપણે આનો જવાબ શું આવે તો 30 આવે. 30 ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલું ફ્લક્સ મળે. ખ્યાલ આવી. હવે શું કે છે કે આ સમતલ એક્સ સાથે 60 નો ખૂણો બનાવે. આ જે સમતલ છે વાય છે એને મુવમેન્ટ કરાવો એટલે એનો એરિયા વેક્ટર આ જાય. આ જે વાય ઝેડ છે એને મુવમેન્ટ કરાવો એટલે આ વર્ડ એરિયા વેક્ટર આમ જાય ને ખૂણો કેટલો બને 60. તો હવે બીજા કિસ્સામાં થીટા બરોબર બોલો 60 લઈએ તો ફ્લક્સ વાય ઈ બરોબર ઈ એ કોસ 60. સાહેબ કોસ 60 એટલે 1/2 એટલે આના કરતા અડધું થઈ જાય એટલે બોલો 15 ન્યુટન મીટર સ્ક્વેર પ્રતિ. પરંતુ ધ્યાન શું રાખવાનું છે આ દાખલામાં જો રકમ બદલાય તો ઉપર જાય વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં જાય પણ વાયઝેડ નો જે એરિયા વેક્ટર છે એ આને લંબ હોય એટલે આ આમ હોય ને આમ હોય થીટા કેટલો થાય 90 કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 60. ટૂંકમાં આપણે શું યાદ રાખવાનું કે વિદ્યુત ક્ષેત્રનો ઘટક સમતલમાં ઘટક તરીકે હોવો જોઈએ. જો હોય તો ફ્લક્સ. સાહેબ એનો મતલબ શું થયો ખબર પડી? આ કયો છે એક્સ તો ફ્લક્સ ક્યારે મળે? તો જુઓ ફ્લક્સ આ કન્ડિશનમાં જ મળે કે વિદ્યુત ક્ષેત્ર અને સમતલ જો આ એક્સ હોય આ વાય ઝેડ હોય તો મળે. આ વાય હોય અને અહીંયા બે રીતે મળે. સોરી અહીં વાય હોય તો બોલો અહીંયા એક્સ ઝેડ હોય અને અહીં ઝેડ હોય તો અહીંયા બોલો એક્સ વાય. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર નો ઘટક સમતલમાં ઘટક તરીકે હોવો જોઈએ ને. જો એ સમતલના ઘટક તરીકે આવી જાય તો વિચારી લેવાનું કે ફ્લક્સ કેટલું થાય બોલો શું થાય. બાયોલોજીના જે વિદ્યાર્થીઓ છે
એના માટે આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ખ્યાલ આવી ગયો છે? આપણે સ્વાધ્યાયના 15માં દાખલાને કમ્પ્લીટ કરી દીધું. હિંટ તમને ખબર પડી ગઈ હશે કે વિદ્યુત ક્ષેત્રનો ઘટક સમતલમાં ઘટક તરીકે હોવો જોઈએ. ક્લિયર? નેક્સ્ટ, સ્વાધ્યાય 24. શું કહે છે કે બે મોટી પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. બે પ્લેટો છે, તેની અંદરની બાજુઓ પર વિરુદ્ધ ચિહ્નો ધરાવતી, એટલે આ પ્લસ આ માઇનસ એવી પૃષ્ઠ ઘનતા છે. જુઓ, અને સિગ્માના મૂલ્યો તમને આપ્યા છે 17 × 10 ન્યૂટન. −22 કુલમ્બ / મીટર સ્ક્વેર. તો એમનું કેવું એવું છે કે પ્રથમ પ્લેટની બહારના વિસ્તાર, બીજી પ્લેટની બહારના વિસ્તાર અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઈશું. મિત્રો, થિયરી પર તમે ધ્યાન આપ્યું હોય, તમે વિડીયોઝ ધ્યાનથી જોયા હોય, તો આ એક કન્સેપ્શ્યુઅલ એક્ઝામ્પલ છે. કન્સેપ્ટ છે, બેઝિક છે. મારો છેલ્લો વિડીયો જોજો, એમાં છે આ. હવે તમે થાક્યા હોય એવું લાગે છે, વિડીયો જોઈ જોઈ મેં થિયરી ચલાવી છે. જો આ પ્લસ સિગ્મા છે અને આ માઇનસ સિગ્મા છે, તો યાદ રાખો આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન એપ્સાયલોન ઝીરો. યાદ રાખો, જ્યારે સમાન મૂલ્યની અને વિરુદ્ધ પૃષ્ઠ ઘનતા પ્લેટો પર હોય તો આ કન્ડિશન. એટલે આનું વિદ્યુત ક્ષેત્ર બોલો ઝીરો થાય, આનું વિદ્યુત ક્ષેત્ર બોલો ઝીરો થાય, આનું વિદ્યુત ક્ષેત્ર ઈ બરોબર સિગ્મા / એપ્સાયલોન ઝીરો થાય.
તો ઈ બરોબર 17 ગુણ્યા 10 ની માઇનસ 22 છેદમાં 8.8 ગુણ્યા 10 ની માઇનસ 12 અને જવાબ લેવા જઈએ તો 1.92 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત ન્યુટન પ્રતિ કુલંબ આટલું વિદ્યુત સૂત્ર મળે. જોઈ લો પછી એને બદલીને આપું છું. કદાચ તમને એવું પૂછે કે વિરુદ્ધ નહીં સમાન મૂલ્યની અને સમાન પૃષ્ઠગંધા, માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આપણ પ્લસ આપણ પ્લસ, ત્યારે તમારે આ દાખલો ભણવો પડે. વિચારવા જેવું છે. વિચારો, જયારે 100 પ્રયત્ન તમારે ઘરે પ્રયત્ન કરવાનો છે, બોલ રકમ બદલે છે. ક્લિયર યોર માઇન્ડ? બોલ ડાકલો બદલે છે, રકમ બદલે છે. એ શું કરે? આ વિરુદ્ધ પૃષ્ઠગંતાની જગ્યાએ પૃષ્ઠગંતાઓ કેવી લઈ લે? બોલો સમાન. જો બંને પૃષ્ઠગંતાઓ સમાન હોય તો અહીં શૂન્ય થશે, અહીં માઇનસ સિગ્મા આપણને સાયલોન ઝીરો થશે, અને અહીં પ્લસ સિગ્મા આપણને સાયલોન. છેલ્લો 23મો કે 24મો વિડીયો જોજો, એમાં લખ્યું છે બે સમાંતર પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રના સૂત્રો, એમાં બંને સ્પેશિયલ કેસ તરીકે મેં લીધેલું છે. આપણો બીજો દાખલો છે. હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો છઠ્ઠો ક્યુએ બરોબર 2 માઇક્રોકુલમ, ક્યુબી બરોબર માઇનસ 5 માઇક્રોકુલમ, ક્યુસી બરોબર 2 માઇક્રોકુલમ, અને ક્યુડી બરોબર માઇનસ 5 માઇક્રો કુલમ. એક 10 સેન્ટીમીટર ની બાજુ વાળા ચોરસ એબીસીડી ના શિરો બિંદુ ઉપર રાખેલા છે. ચોરસ ના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રો કુલમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ શું? ચોરસ છે, એનું વિકર્ણ, અને અહીં 1 માઇક્રો કુલમ નો વિદ્યુત ભાર છે. જો ક્યુએ બરોબર 2 માઇક્રો, ક્યુબી બરોબર માઇનસ 5 માઇક્રો, Q
क्यूसी बराबर बे माइक्रो अने क्यूडी बराबर माइनस पांच माइक्रो तो यू वांट टू फाइंड आउट एफ एट द सेंटर ऑफ स्क्वायर मित्रों थोड़ों विचार अच्छी छिल्ला उन्हें अवस्थाने आधीन सुजवाब लखवाने समझा चलो विचार दिस इज पॉजिटिव एंड दिस इज आल्सो पॉजिटिव એટલે આના વડે આના પર લાગતું બળ એફ એ બોલો આ દિશામાં જાય સોરી એ બી સી અને ડી પણ આ પણ પોઝિટિવ છે ને આ પણ પોઝિટિવ છે આનું બળ એફ બી બોલો આ દિશામાં સોરી એફ સી તો આકૃતિ પરથી એફ એ બરોબર બોલો માઇનસ એફ સી થાય ખ્યાલ આવ્યું પરંતુ ધીસ ઇઝ નેગેટિવ ધીસ ઇઝ પોઝિટિવ એટલે અહીં બળ લાગે આ બળ એફ ડી તમે જુઓ એફ નું બળ અહીંયા સી નું બળ અહીંયા પણ ડી નું બળ અહીંયા અને એ પ્રમાણે આ બળ બોલો એફ બી આ દિશામાં થાય આ બંને વચ્ચે આકર્ષણ થાય આ બંને વચ્ચે બોલો અપાકર્ષણ થાય તો એફ બી બરોબર બોલો માઇનસ એફ ડી થાય કે ના થાય આમ તો દાખલાનું એક આખું પેમ્પલેટ છે મારું એનું પીડીએફ બનાવવા જઈ રહ્યો છું મટીરિયલનું પણ પોતાનું પેમ્પલેટ છે એની પીડીએફ હું મૂકીશ પછી તો એફ બરોબર એફ એ વત્તા એફ બી વત્તા એફ સી વત્તા એફ બી પણ એફ એ બરોબર માઇનસ એફ સી માઇનસ એફ બી પ્લસ એફ સી પ્લસ એફ બોલો રિઝલ્ટ નથી થતા મિત્રો ખબર પડી કે નહીં પડી એટલે આપણે શું ધ્યાન રાખવાનું કહી દો પહેલું જેનિત અને જીના વિદ્યાર્થીઓ માટે ટ્રીક છે કે બધા સમાન મૂલ્યના અને સજાતી બે 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 ટાઈમ 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 માઇનસ બે માઇનસ બે માઇનસ બે માઇનસ બે સજાતી એટલે બધા ધન અથવા તો વિકર્ણોના સામસામેના ખૂણાઓ પરના વિદ્યુત ભારો
સમાન મૂલ્યના અને સજાત સમજો આ વાતને કે વિકર્ણો એની સામસામેના જે ખૂણાઓ છે એ ખૂણાઓ પરના જે વિદ્યુત ભારો છે એ સમાન મૂલ્યના હોય અને સજાતીય હોય તો આ બંને કિસ્સામાં બોલો એફ શૂન્ય થાય. આપણી નજર સીધી એની આકૃતિ ખ્યાલ આવી ગયો. કન્ડિશન યાદ રાખજો, સમાન મૂલ્ય હોવું જોઈએ. કદાચ આવી અવસ્થા હોય કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ તો યાદ રાખજો આનું પરિણામ અહીં મળશે, ચાહે એફ ચાહે ઈ. Force and electric field are in the same direction. Our time kya mole vichar ana vade jana se tyam par a room che એટલે a am એટલે b am jay ana vade am આના વડે અહીંયા આ પણ એનું મતલબ બંને એકબીજા સાથે બોલો થેટા ખૂણે આવી ગયા, તેનું પરિણામ ક્યાં મળે? વચ્ચે પરંતુ